नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र में भाग 2 में आपणे चेप्टर 1 संभावना जोई रह्या छीए। भाग 1 ना तमाम प्रकरणोना एके एक दाखला आपणे पूर्ण कर्या छे। भाग 1 ना तमाम चेप्टर आपणे जोई गया। एमा तमने जे पीडीएफ फाइल मोकलवामां आवी छे अभ्यासक्रमनी, એમાંથી જેટલા ટોપિક અભ્યાસક્રમમાં નથી એ વ્યવસ્થિત ટીક કરી લેવા, એ ટોપિક તમારે પાઠ્યપુસ્તકમાં ટીક કરવાના રહેશે। અને કૌંસ સાઈડમાં લખેલું છે કે ઉદાહરણ નંબર આ દાખલાથી આ દાખલા સુધીના જેવા દાખલા, એટલે તમારે એ દાખલા ઉદાહરણમાં જોવાના અને એના જેવા જ દાખલા જે સ્વાધ્યાયમાં છે એ રદ કરવામાં આવેલા છે। બરાબર, આપણા વિષયોમાં આખે આખું પ્રકરણ કોઈ ઘટાડવામાં નથી આવ્યું, પણ દરેક પ્રકરણમાંથી અમુક અમુક મુદ્દા જ બાદ કર્યા છે। તો એ જે મુદ્દા બાદ કર્યા છે એની થિયરી અને એને લગતા દાખલા એ તમે ચોપડીમાં દરેક પ્રકરણનું જે શરૂઆત થાય ને ત્યાં પ્રથમ પેજ છે ત્યાં લખ્યું હશે 1.1, 1.2, બરાબર 2.1, 2.3 આ રીતે, અને એના પેટા મુદ્દા, તો એ તમારે અલગથી નિશાની કરી રાખવી। અત્યાર સુધી તો આપણે તમામ દાખલાઓ લીધા છે, તો હવે પછી આપણે ભાગ 2માં જે અભ્યાસક્રમમાં છે એ દાખલાઓ લેવાનો જ પ્રયત્ન કરીએ। તો જુઓ, આપણે સંભાવનામાં સ્વાધ્યાય 1.2 સુધી પહોંચ્યા છે। આપણે સ્વાધ્યાય 1.2 વિડીયો 8મો આવશે। ભાગ 2 ચેપ્ટર 1 સંભાવના, બહુ લાંબુ પ્રકરણ છે। અત્યાર સુધી 7 વિડીયો જોઈ ગયા, એના 8મો વિડીયો જોજો। રકમ બરાબર અહીંયા સંભાવના શોધો એમ કીધું છે। સ્વાધ્યાય 1.1માં માત્ર ઘટના જ લખવાની હતી, સંભાવના શોધવાની નહોતી। એટલે પી ઓફ એ બરાબર એમ અપોન એન એવું 1.1માં નહીં આવે। જુઓ, એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો। ચલો, એક સિક્કાની આપણે 2 બાજુઓ જોઈ ગયા, બરાબર। હવે એની ઉપરથી જુઓ, પહેલા 8 સવાલ આપ્યા છે, તો સૌ પ્રથમ આપણે નિદર્શ અવકાશ શોધવો પડે। એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે એટલે કે 2^3, 2 કેમ લીધા? કારણ કે એક સિક્કાની 2 બાજુ, જો આ સિક્કો પણ આવી ગયો, આને કાંટ કે અથવા અંગ્રેજીમાં ટેલ કહીએ અને આને છાપ કે અથવા હેડ કહીએ, તો એક સિક્કાની આ 2 બાજુઓ છે, હેડ અને ટેલ, આને હેડ કહીશું એચ અને આને ટેલ કહીશું ટી। તો આપણે સિક્કો સામે રાખીને સમજીએ આપણે, તો યાદ રાખો અગાઉ આ દાખલો આવી ગયો છે, આ એટલે નિદર્શ અવકાશાનો, કે એક સિક્કો 1 વખત ઉછાળવામાં આવે તો 2 બાજુઓ મળે, એક ટી અને બીજી કઈ મળે? એચ। 2 વખત ઉછાળવામાં આવે તો એચ એચ ટી ટી એની ઘટનાઓ જોઈ ગયા આપણે, ટી એચ અને એચ ટી। પરંતુ 3 વખત જો ઉછાળવામાં આવે તો 3 એચ લેવાના અને પાછળથી ટી મૂકતા જાઓ। પહેલાં ત્રીજા સ્થાને ટી મૂક્યો, ત્યારબાદ વચ્ચે મૂક્યો, ત્યારબાદ પ્રથમ મૂક્યો, એટલે 4 ઘટના એની ઉપરથી બની। ત્યારબાદ 3 ટી લખો અને પાછળથી એચ લખતા જાઓ। છેલ્લા સ્થાને એચ લખ્યો, વચ્ચે એચ લખો અને પહેલાં એચ લખો, એટલે 3 ટી ઉપરથી બીજી 4। આ ક્રમ બદલાશે તો ચાલશે। 3 એચ લખ્યા, પાછળથી ટી ત્રીજા બીજા અને પ્રથમ સ્થાને, જુઓ
ત્રીજા બીજા અને પ્રથમ સ્થાને. ત્રણ ટી લખ્યા બાદ એચ છેલ્લા સ્થાને, વચ્ચે અને પ્રથમ. બસ આ રીતે લખશો તો તમને આરામથી 8 ઘટકો મળશે. ચલો હવે બહુ ઈઝી છે, બરાબર ધ્યાન રાખજો. બધી જ વખત છાપ મળે એટલે કે ત્રણે ત્રણ છાપ મળે એવા ઘટકો કેટલા? તો કે એક જ. તો ઘટના એ કહીશું આપણે પહેલી ઘટના, એને ત્રણે ત્રણ છાપ મળે છગડીયા કૌંસમાં બતાવીશું. સાનુકૂળ પરિણામને એમ કહેવાય, એટલે કે એમ બરાબર 1 અને એન બરાબર બધામાં કેટલા આવશે? 8. બરાબર, અહીંયા 8 ઘટકો કુલ છે માટે એન બરાબર બધામાં 8 આવે. તો સંભાવનાનું સૂત્ર પી ઓફ એ બરાબર એમ અપોન એન, એમ બરાબર સાનુકૂળ 1 અને એન બરાબર 8. બીજું જુઓ, આ સંભાવના અને એના પછીના પ્રકરણમાં ભાગવાના નહીં, આ રીતે જવાબ રાખવાનો, પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, બરાબર અપૂર્ણાંકમાં રાખવાનો છે. આ રીતે 1/8 એમ, પછી કેલ્ક્યુલેટર વડે ભાગી અને 0 એવું લાવવાનું નહીં. બીજો સવાલ, એક પણ વખત છાપ ન મળે તો આની અંદરથી 8 શોધી કાઢો. એક પણ છાપ એટલે કે એક પણ એચ ન હોય એવા ઘટકો કેટલા? તો સીધું જ છે, 1 જ આવશે, બરાબર TTT. એક પણ છાપ ન મળે એનો અર્થ કે ત્રણે ત્રણ કાંટા મળે. તે જુઓ, ત્રણેય ટી મળે માટે સાનુકૂળ પરિણામ 1. બીજી ઘટના પી બી સી ડી ઈ એફ જી એમ આગળ જવાનું. પી બી એમ અપોન એન, 1/8, બરાબર એન બરાબર 8 જ આવશે અને સાનુકૂળ પરિણામ એમ બરાબર 1. ત્રીજો સવાલ, ઓછામાં ઓછી એક વખત છાપ મળે જ. ચલો, ઓછામાં ઓછી એક છાપ એટલે વધુમાં વધુ 2 કે 3 હોઈ શકે. તો વિચારો કેટલી આવશે? બરાબર, આ 3 સિવાયના બાકીના બધા જ છે ને, દરેકમાં એચ દેખાય જ છે તમને. તો 7 ઘટકો આવશે. તો જવાબ 7/8. ચલો, આપણે આ રીતે નથી કરવાનું, બી ડેશ કર્યું ને એ થોડુંક તમને બરાબર, આપણે સીધું 7 ઘટકો લખી દેવાના, ગણી નાખવાના અને 7/8 બરાબર. આનાથી વિરુદ્ધ છે એટલે બી ડેશ લખ્યું છે અહીંયા. અને 1 પી બી બાદ કરીએ, 1 8મા તો 7 8મા આવે. આ રીતે કરો તો પણ ચાલશે અને 7 લખી નાખશો તો બહુ ઈઝી પડશે. 1 વધુ વખત કાંટો મળે. ચલો, 1 કાંટો છે જ અહીંયા. 1 વધુ વખત કાંટો મળે એવા ઘટકો કેટલા? શોધી કાઢો. 1 નહીં હોય, 1 વધુ, ટૂંકમાં ટી 2 હોવા જોઈએ અથવા 3 હોવા જોઈએ. તો જુઓ, 1, 2, 3 અને 4, કારણ કે ટી ઓછામાં ઓછા 2 હોવા જોઈએ ને 1 વધુ એટલે. તો આ 4 ઘટકો લખવાના. ઘટના પી સી કહીશું, અહીંયા બી ડેશ આપી દે એટલે હવે સી કહીશું અહીંયા છે. 1 વધુ કાંટો એટલે કે ટી, તો સી ને સાનુકૂળ પરિણામ 4, પી સી બરાબર 1/n 4/8. અને હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પરંતુ પોઈન્ટમાં નહીં લાવવાના, બરાબર. અહીંયા 0.5 એવું નહીં મેકી દેવા. કુલ ઘટકો તો બધામાં 8 જ આવે. સાનુકૂળ 4 મળ્યા તો 4/8, 1/2,
પાંચમો સવાલ, વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ તો ઓછામાં ઓછી કેટલી આવે? ઝીરો આવે ને. જો ત્રણ છાપ નો ચાલે, બે છાપ, બે છાપ, બે છાપ, હા એક આવશે, એક વખત છાપ, એક વખત, એક વખત, અને ઝીરો વખત પણ આવશે. અહીંયા ભૂલ પડે. વધુમાં વધુ શબ્દ પકડવાનો એટલે કે ઓછામાં ઓછી ઝીરો છાપ પણ આવી શકે. તો વળી પાછા ચાર આવ્યા, એક બે ત્રણ ચાર. બરોબર, ચાર ઘટકો આવશે. વધુમાં વધુ એટલે કે ઓછામાં ઓછી ઝીરો છાપ આવી શકે. ડી ઘટક ઘટના કીધી આપણે. છે ને સેમ, એમ અપોન એન, સાનું કુળ ચાર, કુલ આઠ, છેદ ઉડાડ્યા તો આન્સર આવ્યો એક તૃતીયાંશ. છઠ્ઠો, બે થી ઓછી વખત છાપ મળે. બરોબર, બે થી ઓછી વખત છાપ મળે તો બે અથવા બે થી ઓછી, તો એનું એ જ આવશે ને, ચારના છેદમાં આઠ. એક બે ત્રણ ચાર, બે નહીં, બે થી ઓછી તો એક છાપ મળે અથવા ઝીરો છાપ મળે. તો ચારના છેદમાં આઠ, આ નહીં કરવાનું આપણે, આપણે આપણી રીતે જ લખવાનું. છેદ ઉડાડશો એટલે વળી પાછા એક દ્વિતીયાંશ આવશે. બરાબર, ચારના છેદમાં આઠ, છેદ ઉડાડો એટલે ચાર કયા ઘટકો, તો અહીંયા છગડિયા કૌંસમાં લખી દેવાના. એનો એ જવાબ બતાવ્યો છે પણ આપણે એવું નહીં બતાવવાનું. છાપ અને કાંટો વારા ફરતી મળે. જો એવા શોધી કાઢો કેટલા છે, કે બંને ટી અને બંને એચ સાથે ન હોય. રાઈટ, કેટલા મળ્યા? બે એચ. એક આ આવશે, જુઓ એચ ટી એચ, અને બીજો ટી એચ ટી. વારા ફરતી મળે એનો અર્થ કે બંને ટી અથવા બંને એચ સાથે ન હોય એવા વારા ફરતી આવે. જોઈ લો આન્સર. એમ બરાબર બે, એન તો આઠ જ મૂકવાના, છેદ ઉડારો એટલે એક ચતુર્થાંશ આવશે. છેલ્લો સવાલ, કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. છાપ કરતા કાંટો વધુ હોય તો ચલો જોઈએ આપણે. નહીં આવે, બે છાપ તો આવશે જ નહીં. હા અહીંયાથી શરૂ થશે. છાપ એક છે, ટી બે છે. છાપ એક, કાંટો બે, કાંટો બે અને કાંટો ત્રણ, એટલે કે એક બે ત્રણ ચાર આવશે. છે ને, છાપ કરતા કાંટો વધુ હોય એટલે કે આ ત્રણેયમાં બબે કાંટા હોય અને અહીંયા ત્રણ ટી હોય. બરાબર, એટલે કુલ ચાર મળ્યા, ચારના છેદમાં આઠ એટલે કે એક દ્વિતીયાંશ. ચાલો, સિક્કાનું કામ પૂરું થઈ ગયું. પ્રશ્ન નંબર બે, બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે તેની ઘટના. ચાર સવાલ માંગ્યા છે. તો સૌ પ્રથમ બે પાસા ઉછાળવામાં આવે એની કુલ ઘટના 36 થશે. કારણ કે એક પાસાની બાજુ કેટલી છે? 6 બાજુ આવે ને, અને 6નો સ્ક્વેર બે પાસા એટલે, એટલે કુલ 36 ઘટકો મળશે આપણને. અને પાસા ઉપર કેટલા લખેલા હોય? એક થી છ.
तो जुओ पहला एक नी साथे एक बे त्रण चार पांच छ बहु सहेलू छे। पछी बे नी साथे एक थी छ, त्रण नी साथे एक थी छ, चार नी साथे एक थी छ, पांच नी साथे एक थी छ अने छ नी साथे एक थी छ। बराबर, એટલે કે એક થી છ ની સાથે એક થી છ નંબર મળી શકે છ એ છ પાસામાં, તો કુલ ઘટકો મળશે 36, એટલે n બરાબર લેવાના 36। જુઓ હવે પહેલો સવાલ, પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય, તો આમાંથી શોધી કાઢવાના। જુઓ એક મળશે ને એટલે ક્રોસમાં જુઓ તમે, એક પાંચ, બે ચાર, ત્રણ ત્રણ, ચાર બે અને પાંચ, એટલે આમ ક્રોસમાં જે લાઈન ગઈ એ ઘટકો લખી દો, એનો સરવાળો જુઓ કેટલો થાય છે, 6 થાય છે। બરાબર, એવા કેટલા ઘટકો થયા, પાંચ, એમ બરાબર પાંચ, પહેલી ઘટના પી એ બરાબર એમ અપોન એન, પાંચના છેદમાં 36, અહીંયા છેદ નથી ઉડતા એટલે આ જવાબ। પાસા પર અંકનો સરવાળો 10 થી મોટો ન હોય, એટલે કે સરવાળો 10 થી ઓછો થતો હોય એવા, બરાબર, તો બે રીત છે, કુલ 36માંથી 10 થી ઓછા સરવાળાવાળા તો ઘણા છે, બરાબર, 10 થી મોટો હોય તે આપણે શોધી કાઢીએ પહેલા, તો 10 થી મોટો સરવાળો થતો હોય ને એવા આ 3 છે, જુઓ 11 થયો, 11 અને 12, તો કુલ જે 3 છે એ 36માંથી બાદ કરી દો, આપણે આ રીતે ગણીશું, કુલ ઘટકો 36 છે માઇનસ 3 ઘટકો 10 થી મોટા છે, તો અહીંયા લખવાનું 10 થી નાના કેટલા, તો 33 અને છેદમાં કુલ છે 36, બરાબર, 3 વડે ભાગો, 11 તાળી 33 અને 12 તાળી 36, બરાબર, કુલ 36 છે એમાં 10 થી નાના શોધવાના કયા છે, આપણે ઊંધું શોધીશું પહેલા, કારણ કે આખા 33 લખાય નહીં, એટલે 10 થી મોટા આવશે 1 2 3, એ 36માંથી 3 બાદ કરવાના, તો 33 જવાબ મળ્યો, કુલ 36 અહીંયા 3 વડે ભગાય છે, તો 11 તાળી 33 અને 12 તાળી 36, ત્રીજો સવાલ, ઘટના પીસી કહીશું, પાસા પરનો આંકનો સરવાળો 3નો ગુણાંક હોય, 3નો ગુણાંક એટલે સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય એમ કહેવા માંગે, જેમ કે 3 એકા 3, 3 2 6, 3 તાળી 9, 3 6 12, 3 5 15, કેમ નહીં આવે, કારણ કે વધુમાં વધુ સરવાળો કેટલો છે, અહીંયા 12 છે, તો આટલો સરવાળો થતો હોય એવા ઘટકો 36માંથી શોધવાના છે તમારે, તો જોઈ લો આ બધા ઘટકોનો સરવાળો ચેક કરી જુઓ, છે ને, હા, એટલે કુલ ઘટકો સરવાળો 3, 6, 9 કે 12 હોય, અને 12 ઘટકો મળશે એવી કેમ નહીં ખબર પડે, તો કે કુલ 36 હતા, એને 3ના ગુણાંકમાં ભાગીએ તો 12 તાળી 36, કુલ 12 ઘટકો મળવા જોઈએ,
એક રહી ગયો હોય તો આપણને ખબર પડે કે 12 જ થવા જોઈએ, બરાબર. 12ને 3 વડે ભાગો, સોરી 36ને 3 વડે ભાગતા જાઓ તો 12 ઘટકો મળે, બરાબર. એમ બરા આ ઘટના એવું અહીં બી સી આપો, ડી ઈ એફ એમ કોઈ પણ ઘટના આપી શકો તમે, બરાબર. ડેશ ન આપો તો પણ ચાલે. તો અહીંયા એમ અપોન એન ત્રીજી ઘટના પી સી, સાનુકૂળ પરિણામો 12 અને કુલ પરિણામ 36, બરાબર. 1/3 સંભાવના છે આ, એટલે દરેક દાખલો 2 વખત સાંભળવો અને વ્યવસ્થિત ગણવો, કેમ કે આ ચેપ્ટર 11 સાયન્સ અને 12 સાયન્સના મેથ્સમાં પણ છે. ચોથી ઘટના, પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય, બરાબર. કુલ ઘટકો આપણી પાસે 36 છે, એમાંથી ગુણાકાર 12 હોય, બરાબર. એવા કેટલા જુઓ, 6 × 2 = 12, 4 × 3 = 3, 3 × 4 = 4, 3 અને 6 = 2, તો આ 4 ઘટકો મળશે, બરાબર. કે જેનો ગુણાકાર કેટલો થાય, 12 થશે, અને 12 ગુણાકાર આ બંને ઘટકોનો થાય એવા કુલ 4 પરિણામો મળે છે. એટલે એમ બરાબર 4, એન એટલે કુલ ઘટકો તો 36 છે જ, બરાબર. 9 વડે ભગાશે એટલે 1/9, 9 × 4 = 36, ઉપર કાંઈ ના રહે તો 1 આવે. તો એ રીતે ABCD એમ ઘટકો આગળ વધારશે. પ્રશ્ન નંબર 4 લઈ લઈએ, ટૂંકો છે. પહેલા પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે જે 7 વડે ભાગી શકાય. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ ખબર હોવી જોઈએ પહેલા, તો કે 1 થી શરૂ કરીને બધી, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી શરૂ કરી પ્રથમ 100 લેવાની છે, એટલે 1 થી 100 થઈ. નિદર્શ અવકાશ યુ બરાબર છગડિયા કૌંસમાં 1, 2, 3 એ રીતે 100 સુધી. એનો અર્થ કે કુલ ઘટકો એન બરાબર 100 મળ્યા. 100માંથી 1 પસંદ કરવામાં આવે તો સંચયલી ઉપયોગ થાય ને, એન બરાબર 100C1. 1 ઘટના પસંદ કરવાની છે એટલે કે 100C1, એટલે કે કુલ ઘટકો 100 મળ્યા આપણને. ચલો 7 વડે ભાગી શકાય તેવી ઘટના, તો પહેલા આ રીતે 100/7 કરો તો 14 પોઈન્ટ ઉપર આવશે, બરાબર. પોઈન્ટ કાઢી નાખવાના આપણે, કારણ કે 14 × 7 = 98 આવે લાસ્ટમાં, તો 98 છેલ્લી સંખ્યા મળે, બરાબર. આ રીતે બતાવવાની કે 7 વડે ભાગી શકાય એવી 7 નો ઘડિયો બોલો અને બધી લખી નાખો તો પણ ચાલશે, બરાબર. 100ની અંદર આવવી જોઈએ, બરાબર. અહીંયા આવું કરો એટલે 14 પોઈન્ટ ઉપર આવે. આપણે પોઈન્ટ નહીં લેવાના, 14 પૂર્ણ સંખ્યાઓ મળે. પોઈન્ટ કેમ આવશે કે અહીંયા 99 100 રહે ને બાકી, એટલે કે 7, 14, 21, 28, 35, 42, બરાબર. એમ લાસ્ટમાં 98 સુધી આવશે, એટલે 7 વડે ભાગતા 14 પોઈન્ટ મળે. એનો અર્થ કે પોઈન્ટ કાઢી નાખો તો 14 સંખ્યાઓ મળશે, તો એમ બરાબર 14 અને એન બરાબર તો 100 છે જ, બરાબર. બંનેને 2 વડે ભગાય છે, જુઓ. ઘટના PA બરાબર m/n 2 વડે ભગાય છે, એટલે 7 × 14 અને 50 × 100. પોઈન્ટમાં નહીં લાવવાનો, યાદ રાખવાનું. અહીંયા આ રીતે જવાબ આવવો જોઈએ અપૂર્ણાંક, બરાબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી લઈએ. તમારે દરેક સંભાવનાના દાખલા 2 વખત સાંભળવા જ,
બરાબર, કારણ કે બધા જ પ્રકરણો રાખેલા છે આપણા. અસ્તુ.